બાળકો જન્મદિવસની ઉજવણી કરવામાં મોટા મોટા ખર્ચાઓ કરતા હોય છે, આ ઉપરાંત પાર્ટી કે પછી હોટલમાં મોટું સેલિબ્રેશન કરતા હોય છે. પરંતુ સુરતમાં ભાજપના કોર્પોરેટરે પોતાના જન્મદિવસની ઉજવણી એક વેક્સિનેશન કેમ્પ કરી હતી, જેમાં લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે કોરોના વેક્સિન લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, ત્યારે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અશોક રાંદેરિયાના જન્મદિવસ નિમિત્તે એક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને વેક્સિનનો બુસ્ટર ડોઝ અને બીજો ડોઝ લોકોને આપવામાં આવ્યો હતો. અંદાજે 400-500 જેટલા લોકોને ભાજપના કોર્પોરેટર અશોક રાંદેરિયાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં ફ્રી કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. મહત્વની વાત છે કે લોકો તેમના જન્મદિવસની ઉજવણી મોટી મોટી પાર્ટી કરીને અથવા તો હોટલમાં સેલિબ્રેશન કરીને કરતા હોય છે, પરંતુ ભાજપના કોર્પોરેટર અશોક રાંદેરિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે લોકો માટે કોરોના સામે રક્ષણ આપે તેવી કોરોના વેક્સિનનો કેમ્પ યોજીને જન્મદિવસની ઉજવણી કરીને લોકો સામે ખૂબ જ સારું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. વોર્ડ નંબર 21 કોર્પોરેટર અશોક રાંદેરિયા. આજે મારા જન્મદિવસ નિમિત્તે જ્યારે મોદી સાહેબે 200 કરોડ લોકોને વેક્સિન આપી છે, તો એ નિમિત્તે અમે લોકો પણ આયોજન કર્યું છે. અમારા વોર્ડની અંદર 400-500 લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો છે અને લોકો હજુ લઈ રહ્યા છે લાભ. બ્રજેશ ઉનડકટ, કોર્પોરેટર વોર્ડ નંબર 21. જે મારા સાથી કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંદેરિયાના જન્મદિવસ નિમિત્તે આજે વેક્સિનેશન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે દેશમાં 200 કરોડ વેક્સિન જ્યારે અપાયા હોય ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અંતર્ગત આજે નાનપુરા વિસ્તારમાં આજે 400થી વધારે લોકોએ સેકન્ડ ડોઝ અને બુસ્ટર ડોઝનો લાભ લીધો હતો અને આજે સૌ લોકોએ આરામથી આજે શાંતિપૂર્વક આજે અહીંયા વેક્સિનેશનનો લાભ લીધો છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં આજે લોકો જોડાયા હતા અને અશોકભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.